બનાસકાંઠામાં પાણીની તંગીને કારણે અનેક લોકોએ હિજરત કરી હોવાના સમાચાર સામે આવતા રહે છે. જોકે બનાસકાંઠામાં ચાલુ સિઝનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે 3 ગામના લોકોને હિજરત કરવાની ફરજ પડી રહી છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના ખાનપુર, નાગલા અને ડોડગામના લોકોને દર ચોમાસે વેઠવી પડતી મુશ્કેલીથી કંટાળી અનેક લોકોએ હિજરત કરવાનું નક્કી કર્યું છે. बिपरजॉय और बाद में पड़ेला भारे वरसाद ने लईने आ 3 गाम में 25 दिवसथी पाणी भराया छे। आ त्रणेय गामना खेतरो अने लोकोना घरमां पाणी भराता दिवसों सुधी गाममां तमाम कामकाज अने धंधाओ ठप थई जाय छे। दर चौमासे डूबमां जता खानपुर, नागला अने डोड गाम छेल्ला 8 वर्षथी आ समस्यानो सामनो करी रह्या छे। आ गामना लोकोए तंत्रने अनेक वखत रजूआत करी छतां कोई कामगीरी न कराता अनेक लोको गाम छोडीने बीजे रहेवा जवा मजबूर बन्या छे। पाणी तो पंचायत ने डेरी में पाणी भराई गयु थी। आ 2015 ने 17 थी आ प्रश्न थे। बीजो आनु चोमासा में तो कोई कायमी निकाल नो कोई करवामां नहीं आवे तो आ प्रश्न रहेवानो छे। पाणी ने लईने तो समस्या एटले दर साल 2015 ने 17 ना पूर पछी आ गामनी अंदर जो 2 થી 4 इंच वरसाद थाय ने तो पाणी गामनी अंदर आई जाय छे। हवे आना माटे सरकारे 3 થી 4 વખત મોટરો દ્વારા પાણીનો નિકાલ તો કર્યો પણ કાયમી નિકાલ હજી સુધી કંઈ વિચાર્યું નથી. જો આના માટે જો કાયમી નિકાલ ન થયો તો આ ગામની પરિસ્થિતિ બહુ ગંભીર હશે. સાહેબ, વાવાઝોડાથી આજે 20-25 દાડાથી હું શું છે પાણી ખૂબ આવ્યું છે. કોઈ જીવવાનો કોઈ આરો નથી. છોકરાની નિશાળ બીડી બધું બંધ થઈ ગયું. અમારે કોઈ રહેવાનો અધિકાર નથી. હવે વાત તો બે હવે ક્યાં એમ કરો છો સાહેબ? ઠેઠ કો રોધવાનું માન તો બારે માળીને ઘરે ખાવા ખાધો તો આનો અકળાવતી ઠેઠ પાણી આવ્યો હતો. અને આ તલાટી દલુબેન આયે તો કે તમે બાર અને મને બાર કાઢ્યા ને ભેંસો તો મેં ગડી પડી હતી અને કોઈ રેવાની માર કોઈ હતું જ નહીં. બધા માળીને ઘરે મને ગેસનો બાટલો આવ્યો ને અમે રોધીને ખાધું અને 12 અઠવાડિયા આ બીજી વાર ને બે હવે અમે ઘરે આવ્યા અને પણ મકાન બધું ખોલવાઈ ગયું છે. પડે એમ થઈ એટલે આજે હાલે મેં બીક આવે છે એમાં રહો તો પલાસ્ટર કરેલો હતો ને સાહેબ. ભેત હતો નહીં નોનપણે બપા દાતા રહ્યા હતા અને મેં 3 બાજી ચીરો છો ખોબ સાહેબ આવ્યો કોમ જીબાનો આરો તો એમ આવ્યો. હા, ખોબ પાણી ભરાણું છેઠ સાતીઓમાં ગુડા હમે સાહેબ આવજો ઘર ભરાઈ ગયો માલ બોળાઈ ગયો બરોબર. 6 થી 7 વાગે છોકરો માલ લઈ નીકળ્યો. પાણી તો વાવાઝોડું આવ્યું ને તો દેવાનું ભળ સાહેબ પડ્યું તે અમારા બાળો નહેરાતો નથી. અમારા છોકરોને ભણવા દવરાતો નથી. અમે દશી થવા ફાંકું હવે પાણી કેડિયા હમ આવી પાણી છે. બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ગામો તબાહીમાં ડૂબાઈ ગયા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જે નાગલા ગામ છે છેલ્લા 8 વર્ષથી પાણીમાં ગરકાવ થઈ જાય છે અને જેના કારણે અનેક પરિવારોને ગામ છોડી બહાર જવા મજબૂર બનવું પડે છે. ત્યારે આજે અમે પહોંચ્યા છીએ થરાદના નાગલા ગામે. આ ગામમાં વર્ષ 2015 બાદ તમામ જે ચોમાસાનો સમય આવે છે ત્યારે પાણીમાં આખું ગામ ગરકાવ થઈ જાય છે. આજે પણ આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આખું ગામ છે તે પાણીમાં જોવા મળી રહ્યું છે. મહત્વની વાત છે કે છેલ્લા 15 વર્ષથી આ ગામમાં ઘૂંટણસમાં પાણી રસ્તા ઉપર પણ જોવા મળે છે. ડેરી સહિતના જે તમામ જે પશુપાલનનો વ્યવસાય છે તે પણ ભાંખી પડે છે અને જે ડેરી છે, પંચાયત છે તે તમામ જે હાલમાં પાણીમાં જોવા મળી રહ્યું છે. મહત્વની વાત છે કે 2500થી વધુ વસ્તી ધરાવતું આ ગામ છે અને હાલમાં તમામ ગામના લોકો મોટા ભાગે આ ગામ છોડી અને અન્ય સ્થળે જવા માટે મજબૂર બન્યા છે. વારંવાર સરકારમાં રજૂઆત કરી છે પરંતુ માત્ર પાણી નિકાલ માટે થોડી ઘણી વ્યવસ્થા કરવામાં આવે છે અને જેના કારણે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે. ખેતીની પણ જમીન હાલ ખારવાળી થઈ જતા હાલમાં ખેડૂતો ખેતી વગર બેઠા અન્ય ખેતરોમાં જવા મજબૂર બન્યા છે. ત્યારે તાત્કાલિક આ ગામની મુલાકાત લઈ કાયમી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. રોહિત ઠાકોર, VTV ન્યૂઝ, બનાસકાંઠા.